ભરૂચમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બની ગયું હતું. ભરૂચમાં લોકડાઉન બાદ તેની અમલવારી કરાવવા માટે તંત્રએ કમર કસી છે, ત્યારે આજે બિનજરૂરી ઘરની બહાર નીકળેલા યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે અને ઇમરજન્સી સિવાય કોઈએ પણ ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. છતાં કેટલાક લોકો ગેરજવાબદાર રીતે વર્તી રહ્યા છે અને જાહેરનામાને જાણે ઘોડીને પી ગયા હોય તેમ ટહેલવા માટે બજારમાં નીકળ્યા છે. આવા લોકો સામે પોલીસ તંત્ર લાખ લાખ કરીને ભરૂચના સ્ટેશન વિસ્તારમાં કામ વગર બહાર નીકળેલ યુવકોને ઉઠક બેઠક કરાવીને પાઠ ભણાવ્યા હતા અને લોકોને પણ કામ વગર માર્ગ પર ન નીકળવાની અપીલ કરી હતી. આપ સૌ જાણો છો કે કોરોના વાયરસ સંદર્ભે સરકારશ્રીનું 23/3/2020 જે જાહેરનામું છે, એ જાહેરનામા અન્વયે ડૂઝ અને ડોન્ટ્સ, શું શું કરવાનું, શું શું ન કરવાનું, એ તમામ વિગતો આપી છે. બેઝિકલી આ જાહેરનામા સંદર્ભે એસેન્શિયલ સર્વિસીસ જે છે એ ચાલુ રહેશે અને એની સાથે સાથે મેડિકલ સર્વિસીસ સાથે સંકળાયેલી, ખાસ કરીને મેડિકલ સ્ટોર અને મેડિકલ સર્વિસ સાથે સંકળાયેલી બાબતો જે ચાલુ રહેશે. એ સિવાયના તમામ જે દુકાનો જે છે, શોપિંગ મોલ છે અને એની સાથે સંકળાયેલા તમામ ધંધાકીય બાબતો જે છે રોજ એ બંધ રહેશે. એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને સવાલ છે ત્યાં સુધી અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે પણ ચર્ચા મેં કરી છે કે એને પણ બંધ રાખવાના છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અંકલેશ્વર સાથે, દહેજ સાથે, સાયખા સાથે ઓલરેડી ચર્ચા મારે થઈ છે અને એમને પણ આ એક અપીલ છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ શટડાઉન કરે જેથી કરીને આ મહામારીમાંથી બચી શકાય. ભરૂચના નગરવાસીઓ અને જંબુસરના નગરવાસીઓ, આમોદના નગરવાસીઓ અને અંકલેશ્વરના નગરવાસીઓ અને એની સાથે સાથે સમગ્ર જિલ્લાના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે કોઈ પણ સંજોગોની અંદર જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવું સારું નથી. કોઈ પણ સંજોગોની અંદર ઘરની બહાર ન નીકળવા માટે હું અપીલ કરું છું, અનુરોધ કરું છું. બિલકુલ ઘરમાં રહેવું પસંદ કરશો તો દેટ વિલ બેટર, અને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આ એક અપીલ મારી છે કે સમગ્ર જિલ્લાના નાગરિકોને કે કોઈ પણ સંજોગોની અંદર અનિવાર્ય સંજોગો સિવાય ઘરમાંથી ન બહાર નીકળવા, બહાર ન નીકળવા માટેનો અનુરોધ કરું છું. બાકીની જે ખાસ કરીને 3 જાહેરનામા અહીંથી બહાર પાડવામાં આવેલા છે અને 3 જાહેરનામાની અંદર ડૂઝ અને ડોન્ટ્સ જે શું શું કરવાનું, શું શું નહીં કરવાનું, કયું ચાલુ રહેશે એની વિગતો અમે આપી છે અને એનો ચુસ્ત રીતે અમલ થાય. ખાસ કરીને તંત્રને અને પોલીસ વિભાગને નાગરિકો સહયોગ કરે. આફ્ટર ઓલ મહામારીથી બચવા માટેનો આ એક પ્રયાસ છે અને એ પ્રયાસમાં આપ સૌ ભાગીદાર બનો અને બિલકુલ તંત્રની અપીલને અને તંત્રને સહયોગ આપો એવો ફરી એકવાર હું અનુરોધ કરું છું. બ્યુરો રિપોર્ટ, ભરૂચ.